આ તરફ રાજ્યમાં કોરોના વાયરસને લઈને સતર્કતા મામલે હવે પબ્લિક પ્લેસ પર પણ સતર્કતા હાથ ધરવામાં આવી છે. રાધનપુર એસટી વિભાગ પણ હવે સતર્ક બન્યું છે. કોરોના વાયરસને કારણે ડેપો અને મુસાફરોની સલામતી માટે આ પગલાં ભરવામાં આવ્યા. રાધનપુર બસ સ્ટેન્ડ પર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોની અવર જવર ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી સતર્કતા દાખવીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોરોનાની દહેશત મામલે સ્પેશિયલ ફિનાઇલનો સ્પ્રે કરવામાં આવ્યો અને ખાસ કરીને રાધનપુર ડેપોની તમામ સ્લીપર બસમાં સ્પ્રે લગાવવામાં આવ્યો. આ સાથે સ્લીપર બસોની બારીઓના પડદા રિમૂવ કરવામાં આવ્યા છે અને એસટી ડેપોની તમામ ઓફિસોમાં સેનિટાઈઝર્સ મૂકવામાં આવ્યા છે. ફેલાઈ રહી છે તે અંતર્ગત રાધનપુર ડેપો ખાતે અમોએ વાહનોની સાફ સફાઈની એક ઝુંબેશ આદરી છે, જેના અંદર ફિનાઇલ સેનિટાઈઝનો ઉપયોગ કરીએ છીએ અને તમામ બસોમાં સ્વચ્છતા માટે અભિગમ દાખવેલ છે. દરેક ડ્રાઈવરને સૂચનાઓ આપવામાં આવે છે કે તેમનું કેબિન બસની અંદરની સફાઈ રેગ્યુલર રાખવી, તેમજ કોઈપણ અખાદ્ય પદાર્થોથી પણ દૂર રહેવું જોઈએ, ભીડભાડવાળી જગ્યાએથી પણ દૂર રહેવું જોઈએ, એમને તેઓએ માસ્ક પણ પહેરેલું રાખવું જોઈએ. આવી તમામ સૂચનાઓ ડ્રાઈવર ભાઈઓને પણ આપવામાં આવેલી છે અને મુસાફરોને પણ વારંવાર અમારા કંટ્રોલ પોઈન્ટ પરથી સૂચનાઓ આપવામાં આવે છે કે આ મહામારીને અટકાવવા માટે રાજ્ય સરકારે જે કદમ ઉઠાવેલા છે એના અંતર્ગત આપણે પણ થોડી કાળજી રાખીએ, જેનાથી આ રોગ બીજી કોઈ વ્યક્તિને થાય નહીં અને જલ્દી એના પર આપણે કંટ્રોલ લાવી શકીએ. કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના વાયરસને અટકાવવા માટે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર જે છે તેણે પહેલ કરી છે અને તમામ જે કહી શકાય કે શાળા કોલેજોને બંધ કરવાનું ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે. વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે અને રાધનપુર એસટી ડેપો જે કહી શકાય તે તમામ પ્રકારે ત્યાં આગળ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાધનપુર એસટી ડેપોની તમામ જે બસો છે તેને દવાનો સ્પ્રે મારવામાં આવી રહ્યો છે, સાથે જે સ્લીપર બસો છે તેના પડદા પણ ઉતારવામાં આવી રહ્યા છે. સાથે સાથે પાટણમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાટણમાં પણ નિગમ જે કહી શકાય તે હરકતમાં આવ્યું છે અને દવાનો છંટકાવ તેમજ સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ.